નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ટીવી 13 ગુજરાતી અને હું છું આપની સાથે રહેના બુલેટિન ની શરૂઆત કરીએ તો રાજ્યમાં 29 જિલ્લાના 111 તાલુકામાં વરસાદ નોંધાયો. સૌથી વધુ તાપી જિલ્લામાં વરસાદ ખાબક્યો છે. ડોલમણમાં 24 કલાકમાં 7 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તો હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે, ત્યારે રાજ્યના અનેક જિલ્લાઓમાં ધોધમાર તો ક્યાંક છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ડોલમણમાં 24 કલાકમાં 7 ઇંચ વરસાદ ખાબક્યો છે. ઉચ્છલ તાલુકામાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે. તો અન્ય 23 તાલુકાની જો વાત કરીએ તો 23 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો છે. અત્યાર સુધી મોસમનો 54.46% વરસાદ નોંધાયો છે. તો રાજ્યમાં જે બે સિસ્ટમ સક્રિય થઈ છે ત્યારે રાજ્યમાં 29 જિલ્લાના 111 તાલુકામાં વરસાદ નોંધાયો છે. અત્યાર સુધી મોસમનો 54.46% વરસાદ ખાબક્યો છે. તો આગામી સમયમાં પણ હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તો રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે, તો ક્યાંક રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે અન્ય 23 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો છે. તો અત્યાર સુધીમાં મોસમનો 54.46% વરસાદ નોંધાયો છે. તો 29 જિલ્લાના 111 તાલુકા કે જેમાં વરસાદ જે નોંધવામાં આવ્યો છે, રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આગામી સમયમાં પણ હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. તો ડોલમણમાં 24 કલાકમાં 7 ઇંચ વરસાદ ખાબક્યો. અને 23 તાલુકાની જો વાત કરીએ તો 23 તાલુકામાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે. તો અત્યાર સુધી મોસમનો 54.46% વરસાદ નોંધાયો છે. તો 29 જિલ્લાના 111 તાલુકામાં જે વરસાદ નોંધાયો છે, સૌથી વધુ તાપી જિલ્લામાં વરસાદ ખાબક્યો છે. તો રાજ્યના 29 જિલ્લા કે 111 તાલુકા કે જ્યાં હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી, હાલ જે રાજ્યમાં જે 3 સિસ્ટમ જે છે તે સક્રિય થઈ રહી છે. તો તેને લઈને હવામાન વિભાગ દ્વારા જે અનેક જિલ્લા છે ત્યાં આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ક્યાંક યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે, તો ક્યાંક રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તો અંગે વધુ વિગત આપવા માટે એસોસિએટ એડિટર અરુણ શાહ અમારી સાથે જોડાઈ ચુક્યા છે. જી અરુણ, જણાવશો કે અત્યાર સુધી મોસમનો 54.46% વરસાદ નોંધાયો છે, આગામી સમયમાં પણ હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે, તો કેટલા જિલ્લામાં કેટલો વરસાદ? વિભાગની કરેલી આગાહી મુજબ ગુજરાતમાં આ વખતે સારો વરસાદ થયો છે. અત્યારે જે માહિતી આજની સ્થિતિ સુધી પ્રાપ્ત થઈ છે તે મુજબ સરેરાશ વરસાદ 54.46 જેટલો થયો છે. આજે સવારે 6 કલાકે પૂરા થયેલા 24 કલાક દરમિયાન જોઈએ તો રાજ્યના 29 જિલ્લાના 111 તાલુકામાં વરસાદ થયો છે. જેમાં સૌથી વધુ વરસાદ જોઈએ તાપી જિલ્લાના ડોલવણ ખાતે, ખાસ કરીને 7 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. આગામી સમયમાં પણ હજુ જયારે 106% જેટલો વરસાદ થવાનો છે, આ વખતે ચોમાસું સારું છે તેવી પણ આગાહી કરવામાં આવી છે. ત્યારે ચોક્કસ રીતે કહી શકાય કે 54% જેટલો થઈ ગયો છે. આગામી સમયમાં પણ વરસાદ પૂર્ણ થશે અને ખાસ કરીને ખેતીના પાકને ફાયદો થાય તે પ્રમાણે ચોમાસું આ રીતે રહે તેવી પણ આગાહી કરવામાં આવી છે. જો સવારે 6 થી 8 એટલે કે આજના દિવસની જો વાત કરીને માત્ર 2 કલાકના આંકડાકીય માહિતી મેળવીએ તો પણ રાજ્યના 24 તાલુકામાં વરસાદ થયો છે. જેમાં ઉચ્છલ, તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકામાં પણ 2 ઇંચ જેટલો વરસાદ થયો, જ્યારે અન્ય તાલુકામાં જોઈએ તો 1 ઇંચનો વરસાદ થયો છે. એટલે કે આગામી દિવસોમાં પણ હજી સારો વરસાદ રહે તેવી આગાહી કરવામાં આવી છે. ત્યારે ગુજરાતને ફાયદો થાય, ખાસ કરીને ખેતી ખેડૂત અને ગુજરાતને ફાયદો થાય તે દિશામાં ચોમાસું રહે એવી પણ શક્યતા નકારી શકાતી નથી. જી અરુણ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો સૌથી વધુ તાપી જિલ્લામાં વરસાદ ખાબક્યો છે.